પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ મોરવા હડફમાં મૃતકના વારસદારને રૂપિયા 2 લાખનો ચેક ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ હસ્તે અર્પણ કરાયો હતો. સામાન્ય વ્યક્તિ પણ નજીવું પ્રીમિયમ ભરીને વીમો લઈ શકે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં મૃતકના વારસદારોને તે વીમો આપવામાં આવતો હોય છે. તે જ પ્રકારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે રહેતા ગુલાબભાઈ ગમાભાઈ બારીયાએ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ વીમો લીધો હતો અને ગુલાબભાઈ બારીયાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના અંતર્ગત તેમના વારસદારને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મોરવા હડફના મેનેજર પ્રતિકભાઈ તેમજ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ હસ્તે રૂપિયા 2 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ સમયે ગ્રાહક સેવા કેન્દ્રના લક્ષ્મણભાઈ વણકર, મોરવા હડફ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ SBI બેંક ખાતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત ગુલાબભાઈ ગેમાભાઈ બારીયાના અવસાન થયું અને આ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ એમને પ્રીમિયમ ભર્યું હતું 330 રૂપિયા. તો એમના મૃત્યુ અવસાન કાળે એમના પછી એમના નોમિનીને એમના વારસદારને આજે 2 લાખ રૂપિયાનો વીમો સરકાર તરફથી મળ્યો છે. તો આજે લાભાર્થી તરીકે એમને જ્યારે નોમિની હાજર રહ્યા છે ત્યારે આવી રીતે જ અહીંયાના SBIના મેનેજરશ્રી અને એમનો સ્ટાફ અને આ ગામના તમામ લાભાર્થીઓ જે રીતે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાનો લાભ લે અને આવી રીતે ક્યારે પણ અકસ્માત નીવડે અને મૃત્યુ નિપજે ત્યારે આ વીમો કવચ એક પરિવારને નિર્ધાર બની રહે છે અને એમને આવા સમય દરમિયાન એમને મદદરૂપ થાય, ઉપયોગી બને એવી આ જે નરેન્દ્ર મોદી સાહેબની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત આજે એમને લાભ મેળવ્યો છે. તો અમે બધા ઉપસ્થિત રહ્યા છીએ. આ દીકરો નાનો એવો છે અને નોમિની છે તેને આજે ચેક અમે માન્ય મેનેજરશ્રી અને અમારા મંડળ પ્રમુખશ્રી, અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રી, સરપંચશ્રી અને નવા મેનેજર સાથે ઉપસ્થિત રહીને એમને અર્પણ કર્યો છે. 2 લાખ રૂપિયા એને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ મળ્યા છે. જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત લાભાર્થી ભાઈને 2 લાખનું વીમા કવચ આજે પૂરું પાડેલ છે અને આજના પ્રસંગે અમારા MLA શ્રી નિમિષાબેન સુથાર પણ હાજર છે અને એમના હસ્તે વીમાનું ચેકનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ આજે કરવામાં આવેલ છે અને હું બેનનો હૃદયથી આભાર માનું છું કે એમણે આ યોજનામાં અમારો સાથ સહકાર આપી અને લાભાર્થીને ચેક આપેલ છે. ધન્યવાદ. શું નામ? પ્રતિક. ઇકબાલ શેખનો રિપોર્ટ, SI News પંચમહાલ.